મધ્યપ્રદેશ અને તેલંગાણા સહિત 5 રાજ્યોમાં થયેલી ચૂંટણી બાદ વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સ્થિતિ સારી રીતે બહાર આવી છે, ત્યારે કોંગ્રેસને આશા છે કે તે તમામ જગ્યાએ સરકાર બનાવશે. જોકે દર વખતે એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતી ભારતીય જનતા પાર્ટી આ તમામ એક્ઝિટ પોલને સ્વીકારવા માટે તૈયાર નથી અને તેમના દ્વારા કરવામાં આવેલા સેમ્પલ સર્વેને વધુ મહત્વ આપે છે. અને 11મી તારીખે તમામ ચિત્ર સ્પષ્ટ થશે, બાદમાં જ એક્ઝિટ પોલની પોલ ખુલશે તેમ માની રહી છે. દેખીએ, યે તો ઓપિનિયન પોલ્સ હૈ, ઓર જિતના ઓપિનિયન પોલ્સ કો આપ દેખીએ, અલગ અલગ એજન્સીઝ ને અલગ અલગ તરહ કે નંબર્સ આંકડે દિયે હૈ, સીટ્સ દિયે હૈ બીજેપી કો ઓર કોંગ્રેસ કો. મુજે લગતા હૈ કે ઇન ઓપિનિયન પોલ્સ સે હટકર હમ અપને ફીડબેક પે ઓર અપને ફીડબેક મિકેનિઝમ પે ઝ્યાદા રિલાય કરતે હૈ, ઇસલિયે કે હમારા સેમ્પલ સર્વે બહોત હમ બૂથ લેવલ કાર્યકર્તા પન્ના પ્રમુખ કે ફીડબેક પર હમ મુનસર કરતે હૈ. ઓર મુજે લગતા હૈ કે હમ તીનો રાજ્ય મેં, ચાહે વો છત્તીસગઢ હો, ચાહે વો મધ્યપ્રદેશ હો, ચાહે વો રાજસ્થાન મેં, હમારી સરકાર બનેગી, યકીનન બનેગી. ઇસલિયે હમે એસા અંદેશ, હમે પૂરી એસી ઉમીદ હૈ, ઇસલિયે કે વહાં કી જનતા ને બિલકુલ હમ પે ભરોસા દિયા ઓર હમ ઉનકે જો ઉનકી ઉમીદે થી ઉસ પે ખરે ઉતરે હૈ ઓર હમને કામ કિયા હૈ, જમીન પે કામ કિયા, લોગો કે જિંદગી કો ખુશગવાર માહોલ બનાયા, ઇસલિયે હમે પૂરી ઉમીદ હૈ કે હમ જીતેંગે. મેં પ્રદેશ કે સભી લોગો કા ધન્યવાદ કરના ચાહતા હું કે ઇન્હોને અચ્છી સંખ્યા મેં મતદાન કિયા હૈ. और लोकतंत्र में मताधिकार का इस्तेमाल बहुत ज़रूरी है और ख़ासकर जो फर्स्ट टाइम वोटर्स हैं उन्होंने बढ़ चढ़ कर इस पोल में हिस्सा लिया है. जो संकेत हम लोगों को मिल रहे हैं चारों तरफ से वो बहुत अच्छे हैं और मुझे लगता है कि तीनों प्रदेशों में भारी बहुमत के साथ कांग्रेस पार्टी अपना सरकार बनाएगी.